હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ વિવાન ઓલ ઇન બનાવીશું ફરાળી ચકરી કે જે ઓલી ચકરી કરતાં પણ ટેસ્ટી કરકરી અને ખૂબ જ સરસ લાગે છે સ્વાદમાં તો ચલો આપણે આ ફરાળી ચકરી બનાવવાની શરૂઆત કરી દઈએ ફરાળી ચકરી માટે મેં અહીંયા એક વાટકો સાબુદાણા તેમજ એક વાટકો સામો લીધો લે છે આપણે આ બંનેને એક એક બાઉલ સરખા પ્રમાણમાં લઈશું ચકરીને ઓર સ્વાદિષ્ટ બનાવવા માટે આદુ મરચાં અને ફરાળી નમક એટલે કે સીધા લૂણ લીધેલ છે ત્યારબાદ આપણે આ બંનેને ડ્રાય જારમાં એડ કરી અને પાવડર જેવું ફોર્મ બનાવી લેશું કે જે ખૂબ જ દરદર ઉપર નહીં અને એકદમ મસ્ત એવું ઝીણું પાવડર જેવું બનાવી લેશું તમે જોઈ શકો છો એવી રીતના મે રવો કર્કરો હોય એના કરતા થોડું એવું થો એવું બનાવેલું છે હવે આ પાવડર આપણે ચકરી બનાવવા માટે થઈને લોટ કઈ રીતના બાંધશું તો લોટ બાંધવા નીચામાં ખૂબી છે આ ચકરીમાં આપણે મીઠું એડ કરીશું અને પાણીની સાથે સાથે આછી એવી છાશ એડ કરીશું જેથી કરીને ચકરી ખૂબ જ સરસ રીતે બને આપણે અહીંયા જોઈતા પ્રમાણમાં છાશ એડ કરતા જશું અને આને એક લચકા પડતો લોટ જેવું એટલે કે ખીરા જેવું બનાવી લઈશું ફ્રેન્ડ્સ આ ખીરું બની જાય ત્યારબાદ આપણે તેને પેનમાં હલાવીશું એટલે કે ખીચી જેવું જશે આ આપણે મીઠાની સાથે સાથે આદુ મરચાની પેસ્ટ પણ એડ કરી દઈશું કે જેથી કરીને આનો સ્વાદ ખૂબ જ સરસ આવે જો તમે આમાં તલ એડ કરવા માંગતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો છાશ વ્યવસ્થિત એક નહીં પણ થોડી થોડી જરૂર પ્રમાણે એડ કરતું જ હવે આપણું બેટર ખૂબ જ સરસ બની ગયું છે તો આ ટાઈમે આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈશું કે જેથી કરીને સ્વાદ ખૂબ જ સરસ આવશે આદુ મરચાની પેસ્ટ ખૂબ જ સરસ રીતે બની જાય ત્યારબાદ આપણે સાઈડમાં એક પેન ગરમ થવા મૂકી દઈશું એ પેન ગરમ થઈ જાય ત્યારબાદ આપણું બનાવેલું બેટર એમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ બેટર એડ કરવાનું એક જ કારણ છે કે આપણા બેટરમાં જે છાશનું મોઇશ્ચર એક્સ્ટ્રા છે એ બધું એમાં બળી જાય અને ચકરી માટેનો લોટ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો એવી રીતના બેટર પેનમાં એડ કરતી વખતે હું થોડા તલ એડ કરું છું ફ્રેન્ડ્સ રેગ્યુલર ચકરીની જેમ તલ ફરાળી છે એટલે આ ચકરીમાં પણ આપણે એડ કરી શકીએ છીએ તો ચલો આપણે આ ચકરીનો લોટને વ્યવસ્થિત રીતના હલાવી લઈએ પેનમાં એડ કરીને ત્યાં સુધીમાં આપણે ચકરીના જે લોટને પેનમાં હલાવીને બહાર લઈ લીધો છે તો હવે એને આપણે આવો કડક એવો લોટ તૈયાર છે તો તેલથી એને વ્યવસ્થિત રીતના કુણપ લાવી લેશું કુણપ આવી જાય ત્યારબાદ આપણે તેને ચકરીના જે રેગ્યુલર સાઈઝની જારી આવે છે એને સંચામાં એડ કરી અને લોટને એમાં મૂકી દેસુ લોટને એડ કર્યા બાદ આપણે પણ તેલ ચોપડી અને વ્યવસ્થિત એવી મોટી મોટી સાઈઝ ના પહેલા ચકરી માટેની સ્ટિક બનાવી લઈશું સ્ટીક પડાઈ જાય ત્યારબાદ આપણે હાથ વડે ને ગોળ ગોળ નાની ચકરીનું ફોર્મ આપી દેશું તમે જોઈ શકો છો એવી રીતના ખૂબ જ સરસ એવી ચકરી મારી અહીંયા પડેલી છે મેં અહીંયા બટર પેપરનો યુઝ કરેલ છે ચકરી બનાવવા માટે તમે સ્ટીલની થાળી અથવા તો કોઈ પણ વાસણ તમારી અનુકૂળતા મુજબ લઈ શકો છો બધી ચકરીની સ્ટીક આવી રીતના બની જાય ત્યારબાદ આપણે તેને હાથ વડે ગોળ ગોળ નાની મોટી ચકરીઓ વાળી લેશું તમે જોઈ શકો છો એવી રીતના આપણી ચકરી અહીંયા બરાબર બનતી જાય છે સાઈડમાં આપણે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દઈશું કે જેથી કરીને આપણી ચકરી વળી જાય ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ સરસ થઈ જાય તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રેગ્યુલર ચકરીની જેમ જ વન બાય વન બધી ચકરી ફ્રાય કરી લઈએ સો ફ્રેન્ડ્સ મારું તેલ પણ ખૂબ જ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે હું વન બાય વન એમાં આપણી બનાવેલી બધી ચકરી એડ કરતી જાઉં છું તમે જોઈ શકો છો આપણી ચકરી તેલમાં મૂકતા છૂટશે પણ નહીં અને ખૂબ જ સરસ રીતે સેલો ફ્રાય કરી લેવાની છે તો ચલો મારી ચકરી વન બાય વન ફ્રાય થઈ રહી છે તો હું એને થઈ ગયા બાદ એક બાઉલમાં કાઢી લઈશ હવે આપણી ચકરી સર્વિંગ માટે ખૂબ જ સરસ તૈયાર તો ચલો ફ્રેન્ડ્સ આપણી ચકરી ખૂબ જ સરસ તૈયાર થઈ રહી છે તો આપણે વન બાય વન એને ટર્ન કરતા રહીએ અને ગોલ્ડન બ્રાઉન થાય સેલો ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં સર્વ કરવા માટે લઈ લઈએ ફ્રેન્ડ્સ આ ચકરી સાથે ગ્રીન ચટણી ખૂબ જ સરસ લાગે છે એની રેસિપી જોઈએ તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણી ચકરી વ્યવસ્થિત ફ્રાય થઈ ગયા બાદ આપણે એને સર્વિંગમાં લઈ લેશું ફ્રેન્ડ્સ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો બાજુમાં આપેલ બેલ બટનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય રેસિપીઝ